શુતોક્તે વાવાઝોડામાં બંધ થયેલા મોબાઈલ નેટવર્ક ફરી એક વખત એક્ટિવ થયા છે। જૂનાગઢ બોટાદમાં મોબાઈલ ફોન નેટવર્ક શરૂ થયા છે। વાવાઝોડાથી પ્રભાવિત બે જિલ્લામાં મોબાઈલ નેટવર્ક પૂર્વવત થયા। અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ઇન્ટ્રા સર્કલ રોમિંગ સુવિધા આપવામાં આવી છે। ત્રણ જિલ્લામાં ઇન્ટ્રા સર્કલ રોમિંગ સુવિધા 24 કલાક સુધી કાર્યરત રહેશે, તેમજ 24 મે સુધી મોબાઈલ યુઝર કોઈપણ સર્વિસ પ્રોવાઈડર કંપનીના નેટવર્કનો ઉપયોગ કરી શકશે। વાવાઝોડામાં જે મોબાઈલ નેટવર્ક બંધ થઈ ગયા હતા, સૌથી પ્રભાવિત જે જિલ્લાઓ થયા હતા તે જિલ્લાની વાત કરી રહ્યા છે। જૂનાગઢ અને બોટાદમાં મોબાઈલ ફોન નેટવર્ક પૂર્વવત થયા છે। સંવાદદાતા રાજેન્દ્રસિંહ પરમાર છે ફોનલાઈન પર। રાજેન્દ્ર, તોકતે વાવાઝોડા બાદ મોબાઈલ નેટવર્ક પણ જે રીતે પ્રભાવિત થયું હતું, જૂનાગઢ અને બોટાદમાં નેટવર્ક હવે ફરી એક વખત પૂર્વવત થઈ રહ્યું છે? ચોક્કસથી, વાવાઝોડાના કારણે જે મોબાઈલ સેવા છે એ ખોરવાઈ હતી। ખાસ કરીને ત્રણ જિલ્લાઓમાં સૌથી વધુ પ્રભાવિત થયા હતા, એમાં અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ। આ જિલ્લાઓમાં મોબાઈલ નેટવર્ક એટલે કે મોબાઈલ જે ટાવર હતા એને મોટું નુકસાન થયું હતું ને મોબાઈલ સેવા ઠપ થઈ ગઈ હતી। રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે ઇન્ટ્રા સર્કલ રોમિંગ સુવિધા થકી આ મોબાઈલ સેવા શરૂ કરવામાં આવશે। 24 મે સુધી આ સેવા કાર્યરત રહેશે અને રાજ્ય સરકાર પણ ટૂંક સમયમાં જ આ મોબાઈલ સેવા એટલે કે તમામ જે મોબાઈલ કંપનીઓનો સંપર્ક કરી અને મોબાઈલ સેવા શરૂ થાય એ પ્રકારના પ્રયત્નો રાજ્ય સરકાર કરી રહી છે। પરંતુ હાલ પ્રાઇમરી ધોરણે ઇન્ટ્રા સર્કલ રોમિંગ સિસ્ટમ જે છે એ 24 મે સુધી શરૂ રાખવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। ધન્યવાદ વિગતો માટે રાજેન્દ્ર।